કેમ છો બાળકો? મજામાં? ચાલો આજે આપણે કલરવ વિષય ભણવાનો છે. તો બાળકો, તમારી કલરવની શ્વેતી પોથી કાઢો. બાળકો, આપણે કલરવની સ્વાધ્યાય પોથીમાં પાઠ 9નું સ્વાધ્યાય લખીએ છીએ, યાદ છે ને? ગયા પીરિયડમાં મેં તમને આ ભ મૂળાક્ષર, ય મૂળાક્ષર, ધ મૂળાક્ષર અને ફ મૂળાક્ષર આ બે પેજ હોમવર્કમાં લખવા આપ્યું હતું, યાદ છે? લખાઈ ગયું તમારું? પહેલે ટપકા જોડીને લખવાનું હતું અને પછી બાજુના ખાનામાં તમારે જાતે આ રીતે લખવાનું હતું. લખ્યું તમે? આ બે પેજ પૂરા કર્યા. ચાલો હવે પાછળના પેજ પર જુઓ. પ્રશ્ન 19. શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. શબ્દ પસંદ કરી, જુઓ અહીંયા શબ્દો આપ્યા છે, પોપટ, શૌચાલય, ઢોલ, મૌલવી, મોર, ઔષધ, હોળી અને ચોપડી. હવે આ શબ્દોમાંથી આપણે આ ખાલી જગ્યા જે છે ને એ પૂરી કરવાની છે. તો આપણે જોઈએ, ખાલી જગ્યા વાંચીએ, ચિત્ર જોઈએ અને પછી ખાલી જગ્યામાં જવાબ લખીએ. તો જુઓ, પહેલું સૌરભ, શેનું ચિત્ર છે આ? સૌરભ એટલે કે આ સૌરભ છે, એ શું કરે છે? ઢોલ. એના હાથમાં શું છે? ઢોલ. તો ખાલી જગ્યામાં આપણે શું લખીશું? સૌરભ ખાલી જગ્યા વગાડે. સૌરભ ખાલી જગ્યા વગાડે. તો આ જે સૌરભ છે એના હાથમાં શું છે? ઢોલ. તો સૌરભ શું કરે છે? સૌરભ ઢોલ વગાડે. અહીંયા ઢોલ ક્યાં લખ્યું છે બતાવો મને? આ રહ્યું છે ને? તો સૌરભ ઢોલ વગાડે. તો ખાલી જગ્યામાં આપણે લખીશું ઢોલ. લખો બાળકો. સરસ લખાઈ ગયું. ચાલો હવે નીચે શેનું ચિત્ર છે? આ મોર. કોણ છે આ? મોર. તો જુઓ, ખાલી જગ્યા ટેહુક ટેહુક બોલે. તો ટેહુક ટેહુક કોણ બોલે? આ કોણ છે? મોર. તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું? મોર. મોર ટેહુક ટેહુક બોલે. જો અહીંયા શબ્દમાં મોર આપ્યો છે આર્ય. તો ચિત્ર જોવાનું છે, શેનું ચિત્ર છે? મોર. તો અહીંયા એનું નામ લખવાનું, મોર ટેહુક ટેહુક બોલે. તો લખો મોર અહીંયા ખાલી જગ્યા ટેહુક ટેહુક બોલે. તો મોર ટેહુક ટેહુક બોલે. ચાલો હવે ત્રીજી ખાલી જગ્યા જુઓ. વૈદરાજ ખાલી જગ્યા આપે. વૈદરાજ ખાલી જગ્યા આપે. તો વૈદરાજ આપણને શું આપે? શોધો આમાંથી શું આપે વૈદરાજ આપણને? ઔષધ. આયરું ઔષધ એટલે શું કહેવાય? દવા. શું કહેવાય? દવા. જુઓ છે ને, તો લખો અહીંયા ખાલી જગ્યામાં ઔષધ. વૈદરાજ ઔષધ આપે. ઔષધ આપણે એને શું કહીએ છીએ? દવા કહીએ છીએ. વૈદરાજ ઔષધ આપે. અહીંયા જુઓ ઔષધ લખ્યું છે, તો આપણે પણ અહીંયા ઔષધ લખીશું, બરાબર? ચાલો હવે જાહેર ખાલી જગ્યા જરૂરી છે. જાહેર ખાલી જગ્યા જરૂરી છે. આ શેનું ચિત્ર છે? જો અહીંયા શું લખ્યું છે નાના અક્ષરે વાંચો, શૌચાલય. જાહેર શૌચાલય જરૂરી છે. તો ખાલી જગ્યામાં આપણે શું લખીશું? શૌચાલય. આવ્યું, જુઓ જાહેર શૌચાલય જરૂરી છે. તો લખો ખાલી જગ્યામાં શૌચાલય. લખ્યું. ચાલો હવે પાંચમી ખાલી જગ્યા. ખાલી જગ્યા સરસર તરે. ખાલી જગ્યા સરસર તરે. આ શેનું ચિત્ર છે? હોળી. તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું? હોળી. હોળી સરસર તરે. તો જુઓ અહીંયા હોળી ક્યાં લખ્યું છે? આ રહ્યું હોળી. તો લખો અહીંયા હોળી. હોળી સરસર તરે. ચાલો લખાઈ ગયું. નીચેનું જુઓ, છઠ્ઠી ખાલી જગ્યા. મોના ખાલી જગ્યા મૂકે છે. મોના ખાલી જગ્યા મૂકે છે. તો ખાલી જગ્યામાં આપણે શું લખીશું? આ શેનું ચિત્ર છે? ચોપડી. તો જુઓ અહીંયા લખ્યું છે ચોપડી. આ રહ્યું ચોપડી. તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું? ચોપડી.
મોના ચોપડી મૂકે છે. તો લખો અહીંયા ચોપડી ખાલી જગ્યામાં ચોપડી. લખ્યું, ચાલો હવે નીચેનું. ખાલી જગ્યા દાળ પર બેઠો છે, ખાલી જગ્યા દાળ પર બેઠો છે. આ શેનું ચિત્ર છે? કોણ છે આ? પોપટ. તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું? પોપટ. તો પોપટ દાળ પર બેઠો છે. અહીંયા પોપટ ક્યાં લખ્યું છે? આ રહ્યું. તો આ ચિત્ર પોપટનું છે, તો આપણે અહીંયા લખીશું ખાલી જગ્યામાં પોપટ. પોપટ દાળ પર બેઠો છે, બરાબર. ચાલો હવે નીચેનું. ખાલી જગ્યા નમાઝ પઢે છે, ખાલી જગ્યા નમાઝ પઢે છે. તો આ કોણ છે? મૌલવી. કોણ છે? મૌલવી. તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું? મૌલવી. આયરું જો અહીંયા લખ્યું છે મૌલવી. તો મૌલવી નમાઝ પઢે છે. તો ખાલી જગ્યામાં લખો મૌલવી. મૌલવી નમાઝ પઢે છે, લખાઈ ગયું. સરસ. ચાલો એકવાર આપણે ખાલી જગ્યા વાંચી જઈએ. તો સૌરભ ઢોલ વગાડે, મોર ટેહુક ટેહુક બોલે, વૈદરાજ ઔષધ આપે, જાહેર શૌચાલય જરૂરી છે, હોળી સરસર તરે, મોના ચોપડી મૂકે છે, પોપટ દાળ પર બેઠો છે, મૌલવી નમાઝ પઢે છે. સરસ લખાઈ ગયું બાળકો તમારું આ ખાલી જગ્યા. ચાલો તો હવે બાજુના પેજ પર જુઓ શું લખ્યું છે. સૂચના વાંચીએ આપણે. મોર અને ચકલીના ચિત્રો કેવી રીતે દોરવા તે નીચે દર્શાવ્યું છે. રંગીન ચિત્ર પ્રમાણે ખાલી જગ્યામાં તમે એક જ ચિત્ર દોરો અને તેમાં રંગ પૂરો. જુઓ બાળકો, અહીં મોરનું ચિત્ર છે અને ચકલીનું ચિત્ર છે. તો મોરનું ચિત્ર કેવી રીતે દોરવાનું અને ચકલીનું ચિત્ર કેવી રીતે દોરવાનું એ બતાવ્યું છે. જુઓ, આ પહેલે મોર છે, તો મોરમાં પહેલે શું કર્યું છે? એનું મોડું દોર્યું છે આવી રીતના. પછી એની ચાંચ બનાવી છે, પછી આ એની પાંખ બનાવી છે. આવી રીતે તમારે અહીંયા આ જે મોરલો છે ને એ મોરનું ચિત્ર દોરવાનું છે અને અહીંયા નીચે ચકલીનું ચિત્ર દોરવાનું છે, જેવી રીતે અંદર બતાવ્યું છે ને એ રીતે. બરાબર બાળકો, દોરશો ને અહીંયા? અને બહુ મોટો નથી દોરવાનો, આમાં જેવો નાનો આપ્યો છે ને એ રીતનો જ મોર તમારે દોરવાનો છે અને ચકલીનું ચિત્ર દોરવાનું છે. તો બાળકો, આજનું તમારું હોમવર્ક છે કે જે આ મોરનું અને ચકલીનું ચિત્ર દોરવાનું છે ને એ તમે દોરજો, બરાબર.